स्टेट मा चैप्टर नंबर 2 सहसंबंध सुरेख सहसंबंध चैप्टर आको स्कूल एससी की लिया હવે એના જેવું જ ચેપ્ટર સુરેખ નિયત સંબંધ જે પ્રમાણે સહસંબંધ ચેપ્ટર તમારે બોર્ડમાં પૂછાતું હતું ઈજ પ્રમાણે ઈજ ગુણભાર મુજબ તમારે સુરેખ નિયત સંબંધ ચેપ્ટર પૂછાશે હવે પહેલા એના ગુણભાર વિશે આપણે માહિતી મેળવી લઈએ તો કુલ ગુણભાર એનો 12 માર્ક આખું ચેપ્ટર 12 માર્કમાં પૂછે છે ઈ 12 માર્ક કઈ રીતે વિભાજિત કરેલા છે તો કે વિભાગ એ માં એક એમસીક્યુ તમને પૂછાય વિભાગ બી માં એક એક બે વાક્યનો પ્રશ્ન પૂછાય વિભાગ સી માં 2 માર્કનો દાખલો વિભાગ ડી માં 3 માર્કનો દાખલો અને વિભાગ એફ માં 5 માર્કનો દાખલો મે તમને વાત કરી હતી કે વિભાગ એફ 20 માર્કનો પૂછાય એમાંનો બીજા નંબરનો દાખલો સહસંબંધનો જે ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું અને એનો ત્રીજો દાખલો એટલે નિયત સંબંધનો પૂછે જે પ્રમાણે સહસંબંધમાં સૂત્ર હતા એ જ સૂત્ર નિયત સંબંધમાં આવે તો હવે નિયત સંબંધના સૂત્ર વિશે આપણે માહિતી મેળવી સૌથી પહેલા x બાર અને y બાર જે તમારે 10મા ધોરણમાં તમે મેળવતા હતા અને આપણે સહસંબંધમાં મેળવતા હતા એ જ મુજબ x બાર મેળવવાનું સૂત્ર શું તો કે સિગ્મા x છેદમાં a અને y બાર મેળવવાનું સૂત્ર સિગ્મા y છેદમાં a હવે પછીની વસ્તુ ઓમાં આપણે મેળવતા હતા આ એટલે કે સહસંબંધ આમાં આપણે મેળવવાની છે નિયત સંબંધ રેખા એટલે નિયત સંબંધ રેખા માટેનું સમીકરણ તો એ નિયત સંબંધ રેખા માટેનું સમીકરણ એટલે કે કહેવાય y કેપ હવે y કેપ મેળવવાનું સૂત્ર શું તો કે y કેપ બરાબર a + bx પાછું બોલું છું y કેપ બરાબર a + bx હવે આ a એટલે શું b એટલે શું તો જે નીચે લખેલું છે એ એટલે એને કહેવાય અંત અખંડ એક માર્કનો પ્રશ્ન છે એમસીક્યુમાં પૂછાય કે નિયત સંબંધ રેખામાં a ને શું કહે છે બરોબર તો a ને કહેવાય અંત અખંડ એ જ પ્રમાણે b b ને b અથવા તો byx જ્યારે જૂનો કોર્સ હતો ત્યારે નિયત સંબંધ રેખા બે રીતે મેળવવામાં આવતી હતી byx અને bxy પણ નવા કોર્સ મુજબ તમારે એક જ નિયત સંબંધ રેખા આવે છે byx તો આ b ને કહેવાય નિયત સંબંધાંક અથવા તો એને કહેવાય ઢાળ બરાબર આ પ્રશ્ન આ વખતે 2020 માં એક બે વાક્યમાં પ્રશ્ન પૂછાયો હતો કે નિયત સંબંધ રેખાના સમીકરણમાં b ને શું કહે છે તેનો જવાબ આવતો હતો નિયત સંબંધાંક અથવા તો ઢાળ એ આ વખતે પ્રશ્નમાં પૂછાય હવે આ a મેળવવા માટેનું સૂત્ર અને b આ તો મેઇન સૂત્ર છે આ બે વસ્તુ મેળવવાની કઈ રીતે તો કે a મેળવવાનું સૂત્ર છે y બાર - bx બાર હવે y બાર તો આપણે ઉપર મેળવેલું સૂત્ર આવી ગયું x બાર નું સૂત્ર આવી ગયું હવે એક b તો b કઈ રીતે મેળવવું તો b મેળવવા માટેનું સૂત્ર કાલ્ક્યુલેશનની રીત જે આપણે સહસંબંધમાં આવી ગઈ હતી કે કાલ્ક્યુલેશનની ત્રણ રીત હતી ગુણન પ્રકાર સીધી રીત અને ટૂંકી રીત પહેલા આપણે એ સહસંબંધના સૂત્ર તરફ જઈએ તો સહસંબંધના સૂત્ર ગુણન પ્રકારનું સૂત્ર હતું સિગ્મા x - x બાર y - y બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા x - x બાર નો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર આ સૂત્ર આપણે ભણી ગયા નિયત સંબંધમાં એ જ સૂત્ર આવે પણ બેમાં ફેર કેટલો તો કે જો આ સૂત્ર અને એની ઉપરથી નિયત સંબંધાંક એટલે કે b મેળવવાનું આ સૂત્ર તો બેના અંશ છે તેમ જ આવે છેદમાં શું ફેરફાર થાય તો કે આના છેદમાં માત્ર આવે સિગ્મા x - x બાર નો સ્ક્વેર ખાસ વર્ગમૂળ આવશે નહીં માત્ર સિગ્મા x - x બાર નો સ્ક્વેર સહસંબંધનું સૂત્ર અંશ બે માં સરખો આવે ખાલી છેદમાં ફેર પડે ત્યાં રૂટમાં x બાર x - x બાર આવ્યું બરાબર x - x બાર નો સ્ક્વેર આવતો તો અને y - y બાર નો સ્ક્વેર આવતો અહીંયા માત્ર આવશે x - x બાર નો સ્ક્વેર એ જ રીતે આ ગુણન પ્રકારનું સૂત્ર એ જ રીતે હવે આપણે જોઈએ તો કે સીધી રીત એટલે કે xy ની રીત તો xy ની રીતમાં એક મુજબ છે જો અહીંયા અંશ બે ના સરખા જ છે જે પ્રમાણે સહસંબંધમાં હતા એ પ્રમાણે હવે આ સૂત્રમાંથી
सिग्मा एक्स सिग्मा वाई छेद में एन सिग्मा एक्स नो स्क्वायर माइनस सिग्मा और एक्स नो स्क्वायर बराबर इज रीते બીજી રીત હતી ટૂંકી રીત એને યુ ની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર તો એમાં ઈજ પ્રમાણે જે સહસંબંધમાં તમારે અંશ આવતો તો ઈજ અંશનીય સંબંધમાં પણ આવશે બીજી વસ્તુ છેદમાં તો કે જો અહીંયા x છે એની જગ્યાએ શું લીધું તો કે u એટલે કે જ્યાં ઉપલા સૂત્રમાં x આવતો તો એની જગ્યાએ તમારે શું આવશે તો કે u તો જો અહીંયા x નો સ્ક્વેર તો અહીં u નો સ્ક્વેર થઈ ગયો અહીંયા x નો સ્ક્વેર તો અહીં શું થઈ ગયો x નો સ્ક્વેર જે ઉપલું સૂત્ર છે એ સૂત્ર હે પણ જ્યાં x હોય ત્યાં u લેવાનું અને y હોય ત્યાં v લેવાનું બરોબર હવે આમાં u એટલે શું થાય તો કે u એટલે x - a a એટલે ધારેલો મધ્ય અને v એટલે શું થાય તો y - b b એટલે શું થાય ધારેલો મધ્ય જે આપણે સહસંબંધમાં આપણે u અને v ની કોલમ મેળવવા માટે એક વસ્તુની ધારણા કરતા હતા એ ધારણા આપણે x માંથી શું કરતા હતા વધારે આપણે જ્યારે દાખલા જોશું ત્યારે વ્યવસ્થિત તમને કહી શકશું હવે આ બધા જે સૂત્ર હતા જે આ ત્રણ સૂત્ર આવ્યા ગુણન પ્રકાર સીધી રીત ટૂંકી આ ત્રણે ત્રણ સૂત્રનો ઉપયોગ મોટા દાખલા માટે થાય છે જેમ આપણે સહસંબંધમાં મોટા દાખલા 5 માર્કના હતા એમાં કેમ આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરતા હતા એ જ પ્રમાણે નિયત સંબંધના 5 માર્કના દાખલામાં આ ત્રણ સૂત્રનો જ ઉપયોગ થાય બરાબર એની કોલમ કઈ રીતે બનાવવાની કોષ્ટક કેમ બનાવવાનું જે દાખલાના પછીના વિડિયોમાં આપણે તમને હું સમજાવું હવે આ એક વિભાગનું કામ પૂરું હવે સી અને ડી વિભાગમાં તમને દાખલો પૂછે એમાં તમને ટૂંકા દાખલા પૂછે તો એ ટૂંકા દાખલા માટેના સૂત્ર તો કે ટૂંકા દાખલા માટેના સૂત્રમાં બી બાકી ટૂંકા દાખલા હોય કે મોટા દાખલા બધામાં એ અને વાય કેપ તો જેમ આમાં મેળવી એ પ્રમાણે મેળવવા માત્ર બી મેળવવાનું સૂત્ર બદલે તો બી બરાબર શું થાય તો કે બી બરાબર ઓબિયસન એક્સ વાય છેદમાં એસ એક્સ નો સ્ક્વેર જો ખાસ ધ્યાન રાખજો સહસંબંધમાં શું હતું કે r બરાબર ઓબિયસન એક્સ વાય છેદમાં એસ એક્સ ગુણ્યા એસ વાય આમાં વાય નો ઉલ્લેખ આવશે નહીં અને બીજું એસ એક્સ નો શું થઈ જશે સ્ક્વેર એ જ પ્રમાણે બીજું સૂત્ર હવે જો તમને ઓબિયસન દાખલામાં ન આપેલો તો તમને આપેલું હોય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર તો જો આનો જે વસ્તુ હતી એ જ વસ્તુ અહીંયા વધારાનું શું તો કે n n સિગ્મા એક્સ એક્સ નો સ્ક્વેર બરોબર એ જ રીતે ત્રીજું સૂત્ર સિગ્મા એક્સ વાય માઇનસ n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં n ગુણ્યા એક્સ એક્સ નો સ્ક્વેર બરોબર અને ચોથું સૂત્ર આ ત્રણ સૂત્ર આપણે સહસંબંધમાં આવી ગયેલા છે ખાલી ફેર એટલો જ પડે છે કે એમાં આપણે સાથે y લખતા હતા સિગ્મા sy લખતા હતા જે sy આમાં આવે નહીં અને sx નો શું થઈ જાય છે સ્ક્વેર એટલે આ એક સૂત્ર તમારે નવું આવ્યું છે અને આ અગત્યનો આ રીતનો દાખલો પેપરમાં એક દર વખતે કા બે માર્કમાં કા ત્રણ માર્કમાં હોય જ છે અહીંયા b મેળવવાનું સૂત્ર શું તો કે b બરાબર r ગુણ્યા sy છેદમાં sx ખાસ જોજો r ગુણ્યા sy છેદમાં sx હવે આ દાખલો તમને ઘણી બધી રીતે પૂછે તમને b આપી દે તો r મળ્યો હોય બરોબર એટલે કે એક વસ્તુ આમાં ઘટતી હોય તમારે મેળવવાની હોય જે ખૂબ જ ઉપયોગી છે બોર્ડમાં એક દાખલો આવો હોય જ બરોબર એટલે આ ટૂંકા દાખલા માટેના ચાર સૂત્ર હવે છે નિશ્ચિતતાનો આંક એને કહેવાય r સ્ક્વેર પર r કયો કેપિટલ r તો ખાસ ધ્યાન રાખજો સ્મોલ r કશો બે સહસંબંધ થઈ જાય બરોબર અહીંયા નિશ્ચિતતાનો r એટલે r નો સ્ક્વેર બરાબર r નો સ્ક્વેર પર r કયો સ્મોલ r એટલે સહસંબંધનો વર્ગ કરો એટલે તમને જે મળે એને કહેવાય નિશ્ચિતતાનો આંક બરોબર અને છેલ્લો સૂત્ર તૂટી તૂટી એટલે કે ખામી તો કે ખામી મેળવવા માટેનું સૂત્ર શું તો ખામીને દર્શાવાય e વડે આપણે આ ચેપ્ટર માટે તો e બરાબર y - yk વિશેષ કઈ રીતે મેળવવાનું છે શું કરવાનું છે જે આના પછીના લેક્ચરમાં આપણે દાખલો જ્યારે આવશે ત્યારે આપણે જોશું એટલે આ જ પ્રમાણે તમારે નિયત સંબંધ રેખામાં નિયત સંબંધ જે ચેપ્ટર છે એમાં આ